ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમની સપાટીમાં સતત પાણીનો વધારો થતાં તંત્ર સલામતીના ભાગરૂપે એલર્ટ થયું છે. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 4 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવનાર હોવાની ચર્ચા, જેને લઈને નદી બંને કાંઠે વહેશે. બંને કાંઠેને આસપાસ રહેતા વિસ્તારના લોકોને એલર્ટ, સતર્ક રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. જેમાં સુદલપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીના કાંઠે 5 જેટલા ગામો આવે છે, જેમાં સુદલપુરા, સીલી, ધોરી, પ્રતાપપુરા, ખોરવાડા જેવા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાંઠાગાળાના નીચાણવાળા વિસ્તાર સહિતના ગ્રામજનોને સાવચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ ખસી જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે 5 ગામોને. કડાણા ડેમમાંથી 4 લાખથી વધારે પાણી છોડવામાં આવે તેવી શક્યતા હોવાને લઈને આ 5 ગામોને ખાલી કરવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યો છે, સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત સરપંચ અને તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા ઉમરેઠ મામલતદાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ઉમરેઠ ખાતે સુદલપુરના લાલપુરા મહીસાગર નદીમાં ગાયો ફસાતા ઉમરેઠ મામલતદાર ઘટના સ્થળે જાતે માહિતી મેળવવા માટે ત્યાં રેસ્ક્યુ કરવા માટે પણ પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન માટે ફાયર બ્રિગેડને જાણ કરીને ગાયોને બચાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાયને બચાવવા માટે રેસ્ક્યુ કરતી આણંદ ફાયર ફાઈટરની ટીમ અને બીજી ટીમો પણ જોવા મળી રહી છે. અને જેને લઈને વરસાદ વધુ પડ્યો ઉપરવાસમાં, જેને લઈને પાણી છોડવામાં આવી રહ્યું છે. ગાયોને બચાવવા માટે રેસ્ક્યુ કરતી આણંદ ફાયર બ્રિગેડની ટીમની ટીમ FOAG પણ ઉપસ્થિત છે, RFOની ટીમ પણ છે, વન વિભાગ પણ ત્યાં ઉપસ્થિત છે. ત્યારે પાણી વધુ આવવાને લઈને હવે 5 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મારું વસ્તુ ના હોય તો કરી